વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છના અતિથિ થયા હતા અહીં ધોરડોમાં ટેન્ટ સિટી નજીક વિશાળ ડોમ બનાવવામાં આવ્યો હતો અહીંથી વડાપ્રધાન મોદીએ ત્રણ મેગા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું અહીં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા નવ હજાર પાંચસો મેગાવોટના સૌથી મોટા સોલાર વિન્ડ પ્રોજેક્ટ સહિત કુલ ત્રીસ હજાર મેગાવોટના હાઇબ્રિડ પાર્કનું નિર્માણ થવાનું છે ઉપરાંત માંડવીમાં સો એમએલડી ક્ષમતાનું ડિસેલિનેશન પ્લાન્ટ બનવાનો છે તથા એકસો ઓગણત્રીસ કરોડના ખર્ચે સરહદ ડેરીનો ઓટોમેટિક પ્લાન્ટ સાકાર થવાનો છે વડાપ્રધાન મોદીએ આ ત્રણેય વિકાસ કાર્યોનું ઓનલાઈન વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું રાજ્યભરના ઇન્ટર્ન ડોક્ટરો સ્ટાઈપન વધારાની માંગ તથા કોવિડ ડ્યુટી માટે રૂપિયા એક હજાર દૈનિક વેતનની માંગ સાથે હડતાલ કરી રહ્યા છે જામનગરની એમ્પી શાહ મેડિકલ કોલેજમાં બસો ઇન્ટર્ન ડોક્ટરો પણ આ હડતાલમાં જોડાયા છે આજે હડતાલના બીજા દિવસે મેડિકલ કોલેજ કેમ્પસમાં ઇન્ટર્ન બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું હડતાલ કરનારા ડોક્ટરોએ દર્દીઓના લાભાર્થે રક્તદાન કર્યું હતું અને એકત્ર થયેલ રક્ત જીજી હોસ્પિટલમાં જમા કરાવવામાં આવ્યું હતું આ રીતે પોતાના હક્ક માટે આંદોલન કરી રહેલા ઇન્ટર્ન ડોક્ટરોએ જનસેવાની પોતાની પ્રથમ ફરજ પણ બખૂબી નિભાવી હતી સબસિડી વાળા ગેસના બાટલામાં એક સાથે પચાસ રૂપિયાનો ભાવ વધારો દેકારો થયો છે છે કે એક જ મહિનામાં બે વખત ભાવ વધારાથી વાળા ગેસના બાટલાની કિંમતમાં સો રૂપિયાનો વધારો થયો છે જામનગરમાં ગેસના બાટલાની કિંમત છસો છપ્પન રૂપિયાથી વધીને સાતસો છ રૂપિયા થઈ ગઈ છે ગેસના બાટલામાં ભાવ વધારાથી મહિલાઓનું કિચન બજેટ પ્રભાવિત થયું છે જેને પગલે ભાવ વધારા સામે મહિલાઓમાં વિશેષ આક્રોશ છે